વંદે માતરમ. વાત્સલ્ય ન્યૂઝના ગૌરવવંદી ગુજરાતમાં હું છું તમારી સાથે આરજે અમીશા. ગુજરાત સરકારની શાળા આરોગ્ય તપાસણીના લીરા ઉડાડતી દિયોદર રેફરલ હોસ્પિટલ. સરકાર દ્વારા શાળા આરોગ્યની તપાસણી કાર્યક્રમ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે, પણ જ્યારે બાળકોની મેડિકલ ચેકઅપ સરકારી ડોક્ટર સિવાય પ્રમાણિત ગણવામાં આવતું નથી, ત્યારે આજે દિયોદરના અલગ અલગ ગામોમાંથી વહેલી સવારથી કકડતી ઠંડીમાં વાલીઓ સાથે દિયોદર રેફરલ હોસ્પિટલમાં તપાસ અર્થે સવારના 8 કલાકથી ચા પાણી કર્યા સિવાય બપોરના 2 વાગ્યા સુધી કોઈ ડોક્ટર આવ્યા ન હતા, ત્યારે વાલીઓ દ્વારા ડોક્ટરના સંપર્ક કરતા કલાકમાં આવી જાઉં છું એવું કહી વાલીઓ અને વિદ્યાર્થી એમના ઇંતજારમાં ભૂખ્યા દર્શ્યા રઝળતા હતા, ત્યારે મીડિયા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને પૂછતા વાલીઓ ખૂબ દુઃખી હૃદય મુશ્કેલી જણાવી હતી. રિપોર્ટર લલિત દરજી, દિયોદર. અહીંયા આવીને 1 વાગ્યા સુધી ભૂખા ઉભા છીએ, કોઈ હજી જવાબ આપી નહીં રહ્યું અને ડોક્ટર પણ નથી આવ્યા. બાળકોને તપાસ માટે હજી સુધી કોઈ ડૉક્ટરો આવ્યા નથી, કોઈ જવાબ મળતો નથી. સવારના 7 વાગ્યાથી કરીને 1 વાગ્યા સુધી હજી બાળકો ભૂખ્યા છે, પણ હજી કોઈ સુધી એનો જવાબ કોઈ મળ્યો નથી. આવવાનું હતું એ આપ મને જણાવો. તમે બહાર જતા રહો, મારે દર્દીને તપાસ. કોઈ તમને ડિસ્ટર્બ કરવા નથી આવ્યા, અમે શું છે પત્રકારો છીએ, તમને પૂછવા માટે આવ્યા છીએ, તમે જે જવાબ આપો. ઓ નહીં આવેલા એટલે હું અત્યારે એનું કોઈ કારણ હશે. કારણ હશે, હું રિપોર્ટ કરી દીધા છીએ ઉપર. બરાબર અધિકારીઓની જવાબદારી તો બને છે, એટલે રિપોર્ટ હું કરી દીધા ઉપર માં.